હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. હવે આજે આપણે જોશું જે રાજ્યવેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું જે પેપર લેવાનું હતું તારીખ 9/6/2019 રોજ. તો આનું આપણે આજે ફૂલ પેપર સોલ્યુશન જોશું. જો તમે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે અને અમારા ટેલિગ્રામ ચેનલ અને ફેસબુક પેજમાં પણ તમે જોડાઈ શકો છો. હવે આજે પેપર સોલ્યુશન છે, તો આ પેપર સોલ્યુશન છે તમે લાસ્ટ સુધી વિડીયો જોજો, કેમકે આપણે બધા ક્વેશ્ચનોનો સોલ્યુશન મેળવેલું છે. અને આ જે ક્વેશ્ચન છે તો અમુક જે આવા અટપટા ક્વેશ્ચન હોય છે તો એનું અમે ગૂગલમાંથી અને અમુક જે ગુજરાત ગવર્મેન્ટની બુક્સ હોય છે તો એમાંથી પણ અમે સાબિતી મૂકેલી છે. એના ફોટોઝ પાડીને અમે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે તો એ લિંકમાં તમે જશો તો આ જે અમુક ક્વેશ્ચનો છે એની સાબિતી અમે મૂકેલી છે તો એ પણ તમે જોઈ શકો છો. તો હવે ક્વેશ્ચન સોલ્યુશન છે, પેપર સોલ્યુશનને સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી. પેલું છે, સતગુર નૂરની ગાદી ખાલી જગ્યામાં આવેલી છે, તો એ ગાદી આવેલી છે નવસારીમાં. બીજું છે, મહમૂદ બેગડાના મુખ્યમંત્રી તરીકે ખાલી જગ્યા હિન્દુ બ્રાહ્મણ હતો જે પોર્ટુગીઝનો પણ ખાસ મિત્ર હતો, તો એ હતો મલિક ગોપી, ઓપ્શન એ. ત્રીજું છે, ગુજરાતમાં ચૌલુક્ય વંશનો સ્થાપક ખાલી જગ્યા હતો. ચૌલુક્ય વંશ એટલે સોલંકી વંશ, તો એના સ્થાપક હતા મૂળરાજ. ચોથું છે, લોર્ડ ડેલહાઉસી દ્વારા નીચે જણાવેલા દેશી રજવાડાઓના જોડાણનો કાળક્રમ દર્શાવો. તો જે લોર્ડ ડેલહાઉસી છે તેમણે જે રજવાડાઓનું જોડાણ કર્યું હતું તો એ આ રીતે હતું, જે ઓપ્શન સીમાં આપેલું છે. પહેલાં સતારા, પછી સાંભલપુર અને પછી અવધ, એટલે ઓપ્શન સી જવાબ આવશે. પાંચમામાં આવશે, મૌર્યોની મંત્રી પરિષદમાં કોષાધ્યક્ષ કોણ હતા, તો એ હતા સન્નિદાતા. પછી છઠ્ઠું છે, ગુજરાત નીચેના પૈકી કયા લોક સાહિત્યકારને 2019 પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, તો આપણે જે જોરાવરસિંહ જાદવ છે તેમને આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. નેક્સ્ટ છે, વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાગ્યો, આ પંક્તિ કોણે કહી છે, તો એ છે અખા ભગતે કહેલી છે. નેક્સ્ટ છે, તેનાલી રામકૃષ્ણ મૂળ કઈ ભાષાના કવિ હતા, તો તે તેલુગુ ભાષાના કવિ હતા. પછી છે, મૂળ સોમનાથ મંદિર કયા પ્રકારનું મંદિર હતું, તો એ મંદિર છે એ ચતુષ્કુટાચલ પ્રકારનું મંદિર હતું. પછી છે, સાસુ અને વહુના દેરા જાણીતા મંદિરો નીચેના પૈકી કયા સ્થળે આવેલા છે, તો આ જે મંદિરો છે સાસુ વહુના દેરા તરીકે જાણીતા એ ભરૂચના કાવીમાં આવેલા છે, એટલે ઓપ્શન આવશે બી. પછી છે, મૌર્ય યુગના સમયમાં સમાજને 7 વર્ગમાં વહેંચ્યાનો ઉલ્લેખ ખાલી જગ્યામાં કરવામાં આવ્યો છે, તો એ કરવામાં આવ્યો છે મેગાસ્થનીઝની ઇન્ડિકામાં. પછી છે, માઇનોર હિન્ટ્સ એ ખાલી જગ્યા દ્વારા લખાયેલું છે, તો એ રાજા સરટી માધવરાવ દ્વારા લખાયેલું છે. પછી છે, 1942 ભારત છોડો ચળવળને અહિંસક છાપમાર યુદ્ધ કોણે કહ્યું હતું, તો એ કહ્યું હતું સુભાષચંદ્ર બોઝે. પછી છે, પંચમહાલમાં બ્રિટિશ વિરુદ્ધ નાયકદાસ આદિવાસી ચળવળ કોના નેતૃત્વમાં થઈ હતી, તો એ રૂપસિંહ છે તેમના નેતૃત્વમાં થઈ હતી. પછી છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ને કોણે નવું ગુલામી ખત એટલે કે ન્યૂ ચાર્ટર ઓફ સ્લેવરી કહ્યું હતું, તો એ જવાહરલાલ નહેરુએ કહ્યું હતું નવું ગુલામી ખત. પછી છે, ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ બિહાર અને ઓરિસ્સાની દિવાની કોની પાસેથી લીધી હતી, તો એ બંગાળના રાજા સિરાજ ઉદ્દૌલા પાસેથી લીધી હતી. પછી છે, નીચેના પૈકી કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુએન સાંગ પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી, તો જે નરસિંહ વર્મન એક હતા તેમના રાજ્યકાળમાં આ મુલાકાત લીધી હતી ચીની યાત્રી હ્યુએન સાંગે. પછી છે, ભુક્તિ શબ્દ ખાલી જગ્યા સૂચવે છે, તો આ જે ભુક્તિ શબ્દ છે એ પ્રાચીન કાળનો શબ્દ છે અને એનો મતલબ થાય છે પ્રાંત, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પછી છે, સંસ્કૃત ભાષા અને યુરોપની કેટલીક મુખ્ય ભાષાઓ વચ્ચેની સામ્યતાઓ શોધી કાઢનાર પ્રથમ યુરોપિયન કોણ હતો, તો એ હતા સર વિલિયમ જોન્સ. નેક્સ્ટ છે, રાજ્યોના પુનર્ગઠનના આયોગમાં નીચેના પૈકી કયા સભ્યો હતા, તો એનો જવાબ આવશે ઓપ્શન સી, ફઝલ અલી, હૃદયનાથ કુંજરુ અને કે એમ પાણીકર. નેક્સ્ટ છે, નીચેના પૈકી સરકારની કઈ યોજના સૌથી મોટી સીધો લાભ પહોંચાડનારી યોજના છે, અને તેમણે એ રીતે ગિનિસ બુકમાં વિશ્વ વિક્રમ તરીકે પણ નોંધાઈ છે, તો એ યોજના છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જે LPG ગેસ કનેક્શનની યોજના છે એ આ છે, જવાબ આવશે ઓપ્શન બી. નેક્સ્ટ છે, નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે અથવા તો સાચા છે, તો અહીંયા છે એ ઓપ્શન એ, એટલે કે ફક્ત એક છે પ્રથમ વિધાન એ જ સાચું છે. પછી છે, દિશા પોર્ટલ ખાલી જગ્યા માટે વિકસાવવામાં આવ્યું છે, તો એ સાંસદો અને ધારાસભ્યો માટે વિકસાવવામાં આવ્યું છે. પછી છે, નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે અથવા તો સાચા છે, તો જે આ બંને વિધાનો છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગતના, તો એ બંને વિધાનો સાચા છે, એટલે જવાબ આવશે સી.
પછી છે મનરેગા બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે અથવા તો સાચા છે? તો આમાં બંનેમાંથી બંને છે ખોટા છે, એટલે જવાબ આવશે ડી, ઓપ્શન ડી, એ અને બી પૈકીનું કોઈ નહીં. પછી છે નીતિ આયોગે ઊંચા મૂલ્યની ખેત પેદાશમાં સ્થળાંતરિત થવા ભલામણ કરી હતી, નીચેના પૈકી કઈ પેદાશ એમાંની નથી? તો જે ભલામણ કરી હતી એમાંની જે પેદાશ જે એમાંની કઈ પેદાશ એમાંની નથી, તો એ છે રેશમ અને કાપડ, આની ભલામણ કરી ન હતી, એટલે જવાબ આવશે સી. પછી છે ભારતમાં એવા ખેડૂતોને સીમાંત ખેડૂતો કહેવાય છે કે જેઓ ખાલી જગ્યા કરતાં ઓછી જમીન ધરાવતા હોય, તેમાં જવાબ આવશે બી, 2 હેક્ટર. પછી છે છુપી બેરોજગારી એટલે કે પ્રછન્ન બેરોજગારી, તો આમાં જવાબ આવે છે, હવે આપણે જે નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તે એમાં તમે ઓપન કરશો તો આપણે જે છુપી બેરોજગારી છે તો એમાં એને છુપી બેરોજગારી એટલે શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય અને બીજું અથવા તો નકારાત્મક હોય, તો આમાં જવાબ આવે એ અને સી, પણ આમાં આવું આપેલું નથી એટલે આ જે ક્વેશ્ચન છે ડાઉટવાળો છે. પછી છે ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેજ, સેજમાં આવેલી બેંક નીચેના પૈકી કયા ક્ષેત્રમાં ગણાય છે? તો સેજમાં આવેલી બેંક છે એ ઓફશોર બેન્કિંગમાં ગણાય છે, એટલે જવાબ આવશે ઓપ્શન સી. નેક્સ્ટ છે નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રી નાના ખેડૂતોની તરફેણમાં જમીનના પુનર્વિતરણ સાથે જોડાયેલા હતા? તો આ ક્વેશ્ચન છે અત્યારે આનું સોલ્યુશન આપણને ખબર નથી, તો આ આપણે અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ, જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. નેક્સ્ટ છે અંદમાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા હતા, જેમણે તેના નામ ખાલી જગ્યા આપતા તો આપ્યા હતા? તો એ જવાબ છે એ, શહીદ અને સ્વરાજ્ય. નેક્સ્ટ છે અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાને મરવું જ પડશે, આવું કોણે કહ્યું હતું? તો આવું કહેનારા હતા મહાત્મા ગાંધીજી. પછી છે નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્વ છે, તો આવું કોણે કહ્યું હતું? તો આવું કહ્યું હતું જે બી કૃપલાણીએ, ઓપ્શન બી. નેક્સ્ટ છે નીચેના પૈકી ક્યુ જોડકું ખોટું છે? તો જે જોડકું ખોટું છે એ છે છેલ્લું ડી, જી કે ગોખલે પુના સેવા સદન, આ જોડકું છે ખોટું છે, બાકીના સાચા છે. પછી જે 35મું છે આ પણ આપણને મળ્યું નથી તો આ પણ પેન્ડિંગ રાખીએ છીએ. નેક્સ્ટ છે 1857ના સંગ્રામના મુખ્ય નેતા મૌલવી લિયાકત ખાનને અલ્હાબાદમાં ક્યાં નવાબ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો? તો એ જવાબ છે બી, સચિન નવાબ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ છે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે અથવા તો સાચા છે? તો આમાં છે ફક્ત એક વિધાન છે એ સાચું છે, સૌથી છે એ સિસવલ સભ્યતા એ હરપ્પન સંસ્કૃતિના પુરોગામી છે, તો આ એક જ સાચું છે. નેક્સ્ટ છે ઋગ્વેદના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એમાં જે ઓપ્શન સી છે ફક્ત 1, 2 અને 4 જ સાચા છે, જે આ ત્રીજું છે એ ખોટું છે. નેક્સ્ટ છે ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝને નીચેના પૈકી કયો પ્રદેશ સુપરત કરવામાં આવ્યો ન હતો? તો આ આપણે પેન્ડિંગ રાખીએ છીએ અત્યારે. નેક્સ્ટ છે ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરનો શબ્દકોશ ભગવત ગોમંડલ ખાલી જગ્યા રાજ્યના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો? તો એ આપણા ગોંડલના જે રાજા હતા એ જવાબ આવશે 40મા ક્વેશ્ચનમાં. નેક્સ્ટ છે નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તો આનો જવાબ આવશે એ છે સી, જે બેંગલુરુ ચેન્નાઈ કોરિડોર છે એ એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કરવામાં આવી નથી, તો આ છે ખોટી છે. નેક્સ્ટ છે નીચેના પૈકી કઈ નદી લાંબામાં લાંબો પટ વિસ્તાર ધરાવે છે? તો એ નદી છે એ છે બ્રાહ્મણી. પછી છે જોડકા જોડો, તો આનો જવાબ આવે છે ઓપ્શન એ, ઓપ્શન એ છે આનો સાચો જવાબ છે. નેક્સ્ટ છે નીચેના પૈકી ક્યુ રાજ્ય નેશનલ આઇલેન્ડ વેટલેન્ડ્સ અંતર્ગત સૌથી વધુ વિસ્તાર ધરાવે છે? તો એનો જવાબ છે ઓપ્શન એ, પશ્ચિમ બંગાળ. નીચેના પૈકી ક્યુ રાજ્ય સૌથી વધુ ઘનાચ્છાદિત નિત્ય લીલા વન આવરણ વિસ્તાર એટલે કે ડેન્સ એવરગ્રીન ફોરેસ્ટ કવર ધરાવે છે? તો આ રાજ્ય છે એ રાજ્યનું નામ છે કર્ણાટક. પછી છે પશ્ચિમ કાંઠાના મેદાનો બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન સાચા છે અથવા તો વિધાનો સાચા છે? તો આમાં જવાબ આવશે સી, ઓપ્શન 1, 2 અને 3, ત્રણે સાચા છે. પછી છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આ જે નદીઓ બાબતના જે વિધાનો છે એમાં સાચા છે એ ફક્ત 1 અને 3. આજે નર્મદા એ પશ્ચિમે વહેતી નદી છે અને ત્રીજું છે ગોદાવરી છે દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે. તો આજે 1 અને 3 છે બંને સાચા છે, વચ્ચેનું છે એ ખોટું છે. નેક્સ્ટ છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આપણે જમીન વિશે આમાં પૂછ્યું છે, તો આમાં આ પણ આપણે પેન્ડિંગ રાખીએ છીએ, આનો આપણને સોલ્યુશન હજી સુધી મળ્યું નથી. પછી છે આમાં પણ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આમાં ઓપ્શન સી, એ અને બી બંને વિધાનો છે એ સાચા છે.
50મું છે એમાં છે નીચેના પૈકી કઈ જોડી છે ખોટી છે, તો આ છે એ ક્વેશ્ચનમાં આપણને ભૂલ લાગે છે એટલે આ આપણે અત્યારે પેન્ડિંગ રાખીશું, કેમ કે અહીંયા જે અહીંયા આપેલું છે તેમણે જૂનથી માર્ચ એ ખરીફ પાક, તો એ આ ક્યારેય આવે નહીં એટલે આપણે આ ક્વેશ્ચનને પેન્ડિંગ રાખીશું અત્યારે. પછી છે સૂર્યધન એ ખાલી જગ્યાનો પ્રકાર છે, તો આ જે સૂર્યધન છે એ ખાંભીનો પ્રકાર છે. પછી છે જીગર અને અમી ફિલ્મમાં સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકામાં ક્યાં અભિનેત્રી હતા, તો એ અભિનેત્રી હતા એમનું નામ છે કાનન કૌશલ. પછી છે ભારતીય સ્થાપત્યમાં આમલકની રચના ક્યાં કરવામાં આવે છે, તો એ શિખર ઉપર કરવામાં આવે છે. પછી છે મોઢેરા અને કોણાર્કના સૂર્ય મંદિરો બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે, તો અહીંયા જે ત્રણે ત્રણ છે એ ત્રણે ત્રણ સાચા છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 55 છે હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડુંના લેખકનું નામ જણાવો, તો આના લેખકનું નામ છે એ છે સોરાબસા દાદાભાઈ. પછી છે ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોણે લોકકથાઓ આપી છે, તો એ લોકકથાઓ આપેલી છે ગોકુળદાસ રાયચુરાએ. પછી જોડકા જોડો છે, તો એમાં આવશે જવાબ સી, જ્યાં સી છે જવાબ આવશે. પછી છે સુરંદો ગુજરાતના કયા પ્રકારનું લોકવાદ્ય છે, તો એ કચ્છ છે એ પ્રદેશનું એ લોકવાદ્ય છે સુરંદો. પછી છે ઓડિપો કયા પ્રકારની કળા છે, તો એ છે ભીતિચિત્ર છે, એક પ્રકારનું ભીતિચિત્ર. પછી છે નીચેના પૈકી પ્રથમ ચારણ કવિયત્રીનું નામ જણાવો, તો એ જે પ્રથમ ચારણ કવિયત્રીનું નામ છે એ અત્યારે આપણે પેન્ડિંગ રાખીએ છીએ. પછી છે ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ રાગી નામનો પાક લેવા માટે પ્રસિદ્ધ છે, તો એ છે એ પણ આપણે અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ, જે 60 અને 61 છે બંને. પછી છે નીચેના પૈકી કયું બંદર બાલાડીલાની ખાણોમાંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે, તો એ છે વિશાખાપટ્ટનમ. નેક્સ્ટ છે શુભો માજરી રાલેગાંવ સિદ્ધિ અને જાબુવા કોનું આદર્શ ઉદાહરણ છે, તો આ છે વોટરશેડ મેનેજમેન્ટ એનું ઉદાહરણ છે. પછી છે રાજમહલ અને દાર્જિલિંગ કોલફિલ્ડ્સ એટલે કોલસાના ક્ષેત્રો આદર્શ ઉદાહરણ એનું ક્યુ છે, તો એ છે આપણે જે ગોંડવાના હારમાળા છે એ જવાબ આવશે 64મામાં. પછી છે આંતરરાષ્ટ્રીય દિનરેખા પસાર કરતી વખતે વહાણોએ એમના અઠવાડિયાના દિવસોનો મેળ પાડવા માટે આવું કરવું પડે છે, તો અહીં આપણે જો વિશ્વનો નકશો આપણે જોઈએ તો અહીંયા પશ્ચિમ દિશા છે અને અહીંયા પૂર્વ દિશા છે, તો આપણે પશ્ચિમ તરફ આપણે પસાર થતા હોય, પૂર્વથી પશ્ચિમ તરફ આપણે પસાર થતા હોય તો આપણે એક દિવસ છે ઉમેરવો પડે છે, એટલે જવાબ આવે છે બી, ઓપ્શન બી. પછી છે ગ્રીન હાઉસ ગેસના સ્ત્રાવની મર્યાદા નક્કી કરવા નીચેના પૈકી કઈ પ્રથમ બેઠક મળી હતી, તો એ બેઠક હતી એ હતી ક્યોટો પ્રોટોકોલ, જે આ ક્યોટો પ્રોટોકોલ છે બેઠક મળી હતી. નેક્સ્ટ છે હજીરા વિજયપુર અને જગદીશપુર પાઇપલાઇનની રચના શું પૂરું પાડવા માટે કરવામાં આવી છે, તો કુદરતી ગેસ પૂરું પાડવા માટે. પછી છે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે અથવા તો સાચા છે, તો જે એ અને બી બંને વિધાનો સાચા છે એટલે જવાબ આવશે ઓપ્શન સી. પછી છે ભારતની 2011 વસ્તી ગણતરી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી, તો અહીંયા ખાસ ધ્યાન રાખવું કયા વિધાનો સાચા નથી એ પૂછ્યું છે, તો અહીંયા જે ઉપરના પ્રથમ બે વિધાનો છે એ સાચા છે અને જે 3 અને 4 છે આ બંને ખોટા છે, તો જવાબ આવે 3 અને 4, પણ આવો જવાબ આપેલો નથી આપણને ઓપ્શનમાં, તો આ ક્વેશ્ચન પણ ડાઉટવાળો છે. અહીંયા આ બંને સાચા છે અને આ બંને ખોટા છે, તો આપણને ક્યાં ખોટા છે અથવા તો ક્યાં સાચા નથી એ પૂછ્યું છે, તો જવાબ આવે 3 અને 4, પણ એવો ઓપ્શન અહીંયા છે નહીં, તો આ છે આપણે આને પણ આપણે ડાઉટમાં રાખીશું. પછી 70મું છે એ છે જોડકા જોડો, તો આમાં છે જવાબ આવશે એ આવશે જે ઓપ્શન એ છે એ જવાબ આવશે, જે જોડકા જોડો જે આપણને સૂર્યમંડળ વિશે પૂછેલું છે તેમાં જવાબ આવશે ઓપ્શન એ. પછી 71મું છે છાંવ એ કયા પ્રકારની લોકકલા છે, તો છાંવ છે એક પ્રકારનું લોકનૃત્ય છે. પછી છે ખાલી જગ્યા માળવાના સુલતાન યુગલનું સંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે, તો આપણે અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ ઓપ્શન જે ક્વેશ્ચન 72મો છે એ. પછી છે મન મથુરા દિલ દ્વારિકા કાયા કાશી જાન દસો દ્વારકા દેહરા તામે જ્યોતિ પિછાન પંક્તિઓના કવિનું નામ જણાવો, તો આ કવિનું નામ છે એ છે કબીર, સંત કબીર. પછી છે ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળોએ ગરમ પાણીના કુંડ આવેલા છે, તો ત્રણેય સ્થળોએ આવેલા છે ઉન્નાઈ તુલસીશ્યામ અને લસુંદ્રા, જવાબ આવશે ડી 1, 2 અને 3. પછી છે તુર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે, તો એ હડપતિ આદિવાસી છે એ વિસ્તારનું લોકનૃત્ય છે. પછી છે વડનગરમાં પ્રતિ વર્ષ આયોજિત સંગીત મહોત્સવ સાથે જોડાયેલ તાના રીરી કોણ હતા, તો એ હતા એ શર્મિષ્ઠાની પુત્રીઓ હતા બંને.
પછી છે કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે તો એ અશ્વ એટલે કે ઘોડાની પૂજા કરે છે. પછી છે ત્રિફળા વન ક્યાં આવેલું છે તો આ જે ત્રિફળા વન છે એ સાપુતારામાં આવેલું છે. નેક્સ્ટ છે મુઘલ કાળમાં રૂવાબ નીચેના પૈકી કોને કહેવાતું હતું તો આ છે આપણે અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ, આનું સોલ્યુશન મળ્યું નથી આપણને. નેક્સ્ટ છે ગુજરાત રાજ્યની રચના કાળે એટલે કે 1960માં ક્યાં જાણીતા કવિએ ગુજરાત સ્તવનો કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી તો આ જે કવિ હતા એ હતા ઉમાશંકર જોશી. પછી જે અહીંયા 2018-19 ઋતુના તમામ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ વધારવા માટે આર્થિક બાબતો માટેની કેબિનેટ સમિતિએ નિર્ણય કર્યો તો તેમણે લઘુત્તમ છે એ MSP માટે ઉત્પાદન કિંમતની કેટલી ટકાવારી ફોર્મ્યુલા અપનાવી હતી મિનિમમ સપોર્ટ પ્રાઇઝ માટે તો એ ટકાવારી હતી એ હતી 50%. પછી છે જાહેર સાહસોના 2017-18 સર્વેક્ષણ મુજબ મહત્તમ નફો કરનારી અને મહત્તમ નુકસાન કરનારી સાહસો અનુક્રમે ખાલી જગ્યા છે તો મહત્તમ નફો કરનારી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને મહત્તમ નુકસાન કરનારી છે એર ઇન્ડિયા, એટલે જવાબ આવશે ઓપ્શન સી. પછી 83મું છે તો એમાં જવાબ આવે છે 5%. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એના અંતર્ગત વ્યાપારિક પાકો અથવા તો બાગાયત પાકો માટે મહત્તમ પ્રીમિયમ એ 5% ખેડૂતોએ ચૂકવવાનું હોય છે. નેક્સ્ટ છે કઈ સંસ્થા અથવા તો મંત્રાલય દ્વારા ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવ્યું હતું તો એ શરૂ કરવામાં આવ્યું હતું નીતિ આયોગ દ્વારા. પછી છે 2018-19 બજેટ પ્રવચનમાં ઉલ્લેખિત ઓપરેશન ગ્રીડ ખાલી જગ્યાના સંદર્ભે છે તો એ ટમેટો ડુંગળી અને બટાકા એટલે કે TOP ટોમેટો ઓનિયન એન્ડ પોટેટો આના સંદર્ભે છે. 86મું છે આપણે અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ. નેક્સ્ટ છે સરદાર સરોવર નર્મદા નિગમની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો આમાં જવાબ આવશે D, જે ઉપરના બધા છે સાચા છે. પછી છે ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશ વિભાગનું નવું નામ શું છે તો આના વિભાગનું નવું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. પછી છે 2011 વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકીના કયા બે શહેરોએ સૌથી વધુ વસ્તી નોંધાવી છે તો એ બે શહેરો છે દિલ્હી અને મુંબઈ. નેક્સ્ટ છે નીચેના પૈકીના કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ છે આયાત કરવામાં આવતું હતું તેમાં જવાબ આવશે મેક્સિકો. હવે ખાસ યાદ રાખવું અહીંયા પૂછ્યું છે હરિત ક્રાંતિના સમયમાં, હરિત ક્રાંતિના સમયમાં આપણે મેક્સિકો પાસેથી આયાત કરતા હતા અને એની પહેલાં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણે USA પાસેથી આયાત કરતા હતા. નેક્સ્ટ છે વિશ્વ બેંક વર્લ્ડ બેંક એ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને 10 માપદંડોને આધારે વ્યાખ્યાયિત કર્યો છે તો નીચેના પૈકી કયા માપદંડો છે આ યાદીમાં નથી તો આ જે માપદંડો યાદીમાં નથી એવા છે એ છે ફક્ત 4, જે આ છે ચોથું છે નથી તો આવો ઓપ્શન છે D, એટલે જવાબ આવશે ઓપ્શન D. નેક્સ્ટ છે 92મો એ આપણે અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ. નેક્સ્ટ છે ગુજરાત સરકાર દ્વારા રોજગારીની વધારાની તકો ઊભી કરવા માટે કરાયેલી પહેલ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો સાચા છે તો આમાં જવાબ છે જે ઓપ્શન A છે એક સાચું છે. પછી છે 94મો તો એ છે તાજેતરના વર્ષોમાં ગુજરાત સરકાર દ્વારા કન્યા શિક્ષણ સુધારવા માટે અનેક પહેલ કરવામાં આવી છે જે પૈકી એક મહત્વની છે વિદ્યાલક્ષ્મી બોન્ડ તો આ પહેલના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો સાચા છે તો આ બંને છે સાચા છે એટલે જવાબ આવશે ઓપ્શન C. નેક્સ્ટ છે બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે BOPના પરિપ્રેક્ષ્યમાં નાણાકીય અભિગમ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો અહીંયા આ આપણે અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ. નેક્સ્ટ છે જળચક્ર એક સંકલ્પના છે જે ખાલી જગ્યા સૂચવે છે તો એ સૂચવે છે ઓપ્શન B, જે છે જીવાવરણ વાતાવરણ શિલાવરણ અને જળાવરણની વચ્ચે જળની ગતિ. પછી છે નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂર્ણપણે નિર્ભર છે તો એમાં જવાબ આવશે જાપાન. જાપાનની કંપનીઓ છે એ લોખંડ અને પોલાદની કંપનીઓ છે એ સંપૂર્ણપણે કાચો માલ જે રો મટીરિયલ છે એના ઉપર નિર્ભર છે. નેક્સ્ટ છે કયા દેશનો સાગરતટ સૌથી લાંબો છે તો એમાં આવશે કેનેડા. પછી છે નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં ભળતી નથી તો એમાં આવશે તુંગભદ્રા. પછી છે ભારતમાં આયોજન પંચ અને NRSA દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઇમેટિક પ્રદેશો ઓળખી કાઢવામાં આવ્યા છે તો એ છે 15 પ્રદેશો. પછી છે હ્યુમન રાઇટ્સ આર વુમન્સ રાઇટ્સ એન્ડ વુમન્સ રાઇટ્સ આર હ્યુમન રાઇટ્સ વન્સ એન્ડ ફોર ઓલ આ વિધાન કોણે કહેલું છે તો આ વિધાન કહેલું છે હિલેરી ક્વિન્ટને. પછી છે પ્રશ્નકાળ બાદનો તરતનો સમય
બાર કલાકને શું કહેવાય છે? તો એ બાર કલાક છે એને શૂન્યકાળ અથવા તો ઝીરો અવર કહેવાય છે. પછી છે નીચેના પૈકી કોનું ભારત છે સ્થાપક સભ્યો પૈકીનું હતું? તો આમાં જે ચારે ચાર છે, તો આ ચારે ચારમાં ભારત છે સ્થાપક સભ્યો પૈકીનું હતું, એટલે જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2, 3 અને 4. પછી છે NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી? તો ક્યુ વિધાન સાચું નથી એ જોવાના છે. તો અહીંયા પહેલાં ત્રણ છે, ત્રણેય સાચા છે, પણ જે ડી છે સાચું નથી, એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી. પછી છે NPT અને CTBT આ બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે? તો જે ડી છે એ વિધાન સાચું છે, એટલે કે ભારતે NPT અને CTBT આ બંને છે એના ઉપર કોઈ પણ સહી કરી નથી, આ બંને ઉપર હસ્તાક્ષર કર્યા નથી. નેક્સ્ટ છે નીચેના પૈકી કઈ દવાઓ વનસ્પતિ જન્ય છે? તો જે ફક્ત 1, 2 અને 3, જે ચોથા સિવાયની જે આ દવાઓ છે, તો આ ત્રણેય છે વનસ્પતિજન્ય દવાઓ છે. પછી છે બર્ન સમિટ, એ ખાલી જગ્યા બાબતનું છે. તો આ જે સમિટ છે એ બૌદ્ધિક સંપત્તા અધિકાર માટેની સમિટ છે. પછી છે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, એ ખાલી જગ્યાની મદદથી સ્થાપવામાં આવ્યું હતું? તો એ હનીબી નેટવર્ક છે એની મદદથી સ્થાપવામાં આવ્યું હતું. નેક્સ્ટ છે નીચેના પૈકી કયો ઉપગ્રહ ઇસરોનો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નથી? તો આમાંથી કયો ઉપગ્રહ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નથી એ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા છે જે IRNSS-1A એટલે કે ઓપ્શન એ છે, આ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નથી, અને આ સિવાયના ત્રણ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. પછી છે ઇલાસ્ટિક કમ્પ્યુટ ક્લાઉડ સૌ પ્રથમ ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો એમાં જવાબ આવશે એમેઝોન. પછી છે નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લાગતો નથી? તો એ જવાબ આવશે ઓપ્શન ડી, AK ગોપાલ કેસ 1950. નેક્સ્ટ છે સમવાય પ્રથા અસમપ્રમાણ છે જ્યાં તે તેના અલગ અલગ એકમોને ભિન્ન હકો પ્રદાન કરે છે? નીચેના પૈકી કયું રાજ્યો અથવા તો કયા રાજ્યો ભારતીય સંવિધાન હેઠળ અસમપ્રમાણતાના કિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે? તો અહીંયા જવાબ આવશે એ છે ઉપરના તમામ, આ જે બધા રાજ્યો છે એ ભારતના બંધારણ હેઠળ અસમપ્રમાણતાના કિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. પછી અહીંયા જે સર્વોચ્ચ અદાલતનું કહ્યું છે, જે ઇલેક્શન કમિશન માટે કહ્યું છે, તો અહીંયા જે વિધાનો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા 1 અને 2 બંને છે એ સાચા છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પછી છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને જે નેશનલ કમિશન ફોર માઇનોરિટી છે એ વચ્ચેની ભિન્નતા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીંયા ઓપ્શન એ છે એ 1 જ સાચું છે. પછી છે નવા ગ્રાહક સુરક્ષા ખરડા 2018 નીચેના પૈકી કઈ વેપાર ધંધા પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે? તો હમણાં જે નવો ખરડો આવ્યો છે તો એ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ અને ઈ કોમર્સ આ બંનેને નિયંત્રિત કરે છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ, ફક્ત 1 અને 3. પછી છે ભારતની આંતરરાજ્ય કાઉન્સિલ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો કયા વિધાનો સાચા છે? તો પહેલાં બંને વિધાનો સાચા છે, એટલે જવાબ આવશે ફક્ત 1 અને 2. પછી છે નાગરિકોની ફરિયાદ નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવા હોદ્દાઓવાળી બે ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ સમિતિએ ભલામણ કરી હતી? તો આ જે લોકપાલ અને લોકાયુક્ત છે એ બંને માટે પ્રથમ વહીવટી સુધારણા આયોગ છે તેમણે ભલામણ કરી હતી. પછી છે નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તો અહીંયા જે ત્રીજા નંબરની છે એ જોડી છે ખોટી છે, એટલે જવાબ આવશે ઓપ્શન સી, ફક્ત 3. પછી છે રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલ એટલે કે નેશનલ વોટર રિસોર્સિસ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તેમના અધ્યક્ષ હોય છે આપણા પ્રધાનમંત્રી, વડાપ્રધાન છે એમના અધ્યક્ષ હોય છે. પછી છે નીચેના પૈકી કઈ સમિતિ સંપૂર્ણપણે લોકસભાના સભ્યોથી બનેલી સમિતિ છે? તો એ છે માત્ર જે અંદાજ સમિતિ છે એ બનેલી છે માત્ર લોકસભાના સભ્યોથી, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પછી છે નેશનલ વોર મેમોરિયલ કે જે દિલ્હીમાં આવેલું છે, તો એ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા છે એ ફક્ત 1 અને 2 જ સાચા છે. અહીંયા છે ત્રીજું છે ખોટું છે, કારણ કે અહીંયા 12 નહીં પણ 6 કાંસ્ય ભીંતચિત્રો આવે, એટલે કે જવાબ આવશે ડી. નેક્સ્ટ છે નીચેના પૈકી ક્યુ અથવા તો કયા વિધાનો સાચા છે? તો અહીંયા જે EVM માટે આપેલા છે તો અહીંયા વિધાનો 1 અને 2 બંને સાચા છે, એટલે જવાબ આવશે સી. પછી છે ગુજરાત સરકારે સુજલામ સુફલામ જળ સંચય યોજનાની બીજી આવૃત્તિ શરૂ કરી
જો આ યોજનામાં ખાનગી પેઢીઓ એટલે કે પ્રાઇવેટ પાર્ટીઝ ભાગ લે તો તેમાં રાજ્ય સરકારનો હિસ્સો કેટલો? તો રાજ્ય સરકારનો હિસ્સો 60% છે અને પ્રાઇવેટ પાર્ટીઝનો 40%. ગુજરાત સરકાર ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવી રહેલી બુદ્ધિસ્ટ ટુરિસ્ટ સર્કિટના સ્થળો પૈકીનું જે પ્રાચીન દેવની મોરી એ ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે તો એ મેસ્વ નદીના કિનારે આવેલું છે. પછી છે ભારતના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે તેજસ છે એ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીંયા છે એ 1, 2 અને 3 આ ત્રણેય છે એ સાચા છે. પછી છે નીચેના પૈકી કયા મંત્રી આવાસ એટલે કે હાઉસિંગ છે એના ઉપર જીએસટીની ભલામણો માટેની સમિતિના અધ્યક્ષ છે? તો અહીંયા છે નીતિન પટેલ છે એ મંત્રી છે એ આવાસ ઉપર જીએસટીની ભલામણો માટેની સમિતિના અધ્યક્ષ છે નીતિન પટેલ. પછી છે તાજેતરમાં નવા જાહેર થયેલા રેલવે ઝોનનું નામ ખાલી જગ્યા છે અને તેનું મુખ્ય મથક ખાલી જગ્યા છે? તો એ જે ઝોનનું નામ છે તે સાઉથ કોસ્ટ ઝોન અને મુખ્ય મથક છે છે વાઇઝાગ. પછી છે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ અનુસાર ભારતની વસ્તી વર્ષ 2010-19 વચ્ચે ખાલી જગ્યાના સરાસરી દરે વધીને 136 કરોડ થઈ છે? તો એમાં આવશે બી 1.2% દરે વધીને. પછી છે ભારતના સબસોનિક ક્રૂઝ મિસાઇલ એટલે કે નિર્ભય એના પૈકી જે વિધાનો સાચા છે એ જણાવો? તો અહીંયા 4-4 વિધાનો છે સાચા છે. પછી છે ઇન્ટરનેશનલ લેબર ડે 2019ની થીમ શું હતી અથવા તો વિષયવસ્તુ શું હતી? તો આની વિષયવસ્તુ છે ડી, અહીંયા ઉપર પૈકી એક પણ ન હતી. પછી છે 131મું લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું ખાસ પ્રતિનિધિત્વ ખાલી જગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે? તો 2020 સુધી લંબાવવામાં આવ્યું છે. પછી છે નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો સૌથી પ્રથમ દેશ કયો છે? તો એ પ્રથમ દેશ છે સ્વીડન છે. પછી છે નીચેના પૈકી કયા દેશને ભારત સાથે કાલા પાણી અને સુસ્તા વિસ્તારો બાબતે વિખવાદ છે? તો એમાં આવશે નેપાળ. પછી છે આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે, આ વિધાન કોણે કહેલું છે? તો એ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કહેલું છે. જન્માક્ષર એટલે જાય છે જન્મ કુંડળી. પછી છે નીચેના પૈકી કઈ અર્ધ ન્યાયિક સંસ્થા નથી? તો અહીંયા જે રાજ્ય જાહેર સેવા આયોગ હોય છે જેમ આપણી જીપીએસસી છે તો એ અર્ધ ન્યાયિક સંસ્થા નથી, બાકીની ત્રણેય છે અર્ધ ન્યાયિક સંસ્થા છે. પછી છે ભારતમાં નીતિ નિર્માણમાં નીચેના પૈકી કઈ સંસ્થાએ સામેલ નથી? તો જે કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ છે સામેલ નથી. પછી છે તાજેતરમાં શરૂ કરવામાં આવેલું પોર્ટર પેન્સિલ નીચેના પૈકી કઈ બાબતોનું છે? તો એ છે બાળ મજૂરી બાબતોનું. પછી ભારત સરકારના નીચેના પૈકી કયા મંત્રાલય દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન મિશનનું સંચાલન થાય છે? તો જે રૂરલ એરિયા છે એમાં મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર અને સેનિટેશન આ બંને આ છે એના દ્વારા સંચાલન કરવામાં આવે છે ગ્રામીણ વિસ્તારોમાં. પછી છે ભારતના નાણાં પંચ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી એ કહ્યું છે? તો અહીંયા છે જે ઓપ્શન ડી છે આ વિધાન સાચું નથી, અહીંયા 6 નહીં પણ 5 વર્ષ આવે. નેક્સ્ટ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા પ્રથમ 3 છે સાચા છે, 4th છે ખોટું છે. રકમ છે 2 હપ્તા નહીં પરંતુ 3 હપ્તામાં આપવામાં આવે છે. નેક્સ્ટ છે એ રીઝનિંગના છે, 3 નિષ્પક્ષ સિક્કાઓ એકસાથે ઉછળવામાં આવે તો ઓછામાં ઓછા 2 કાંટા મળવાની સંભાવના કેટલી? તો અહીંયા 3 સિક્કા છે, 3 સિક્કા ઉછળવામાં આવે તો એની સંભાવના હોય છે ટોટલ આપણને 8 મળે છે. આ રીતે મળશે આપણને ટેલ્સ પછી ટેલ્સ હેડ ટેલ્સ હેડ આ રીતે 8 મળશે. હવે આમાંથી 2 ટેલ્સ હોય એટલે કે ઓછામાં ઓછા 2 ટેલ્સ હોય તો એ મળવાની સંભાવના કેટલી મળશે? તે આપણને 1/2 મળશે એટલે કે જવાબ આવશે બી. પછી એના પછીનું છે નીચેની શ્રેણીમાં ખાલી જગ્યાને સ્થાને શું આવશે? તો અહીંયા ખાલી જગ્યાને સ્થાને આવશે LWH આવશે. અહીંયા છે એ ડી પછી 11મા ક્રમે આવશે, ઓ પછી 11મા ક્રમે આવશે, ઝેડ એ રીતે કરવાનું છે. તો અહીંયા એલ આવશે, એલ પછી 11મા ક્રમે ડબલ્યુ આવશે, પછી પાછા 11મા ક્રમે એચ આવશે. તો અહીંયા આવશે ઓપ્શન બી. પછી છે એક સાંકેતિક ભાષામાં અહીંયા જે સર્ટેનને આ રીતે લખી શકાય તો આને કયા સંકેતમાં લખી શકાય? તો આમાં જવાબ આવશે એ આવશે ઓપ્શન એ. પછી અહીંયા પણ રીઝનિંગના ક્વેશ્ચન છે તો અહીંયા આપણે 144માં જોઈ લઈએ છીએ. તો અહીંયા
આપેલા કયા વર્ષમાં એકમ ક્યુનો ફાળો તે વર્ષમાં 6 એકમોના કુલ ઉત્પાદનના આશરે 15% જેટલો હતો? તો આમાં જવાબ આવશે 2011. પછી નેક્સ્ટ છે, નીચેના પૈકી કયા એકમમાં આપેલા વર્ષોમાં ખાંડના ઉત્પાદનમાં સતત વધારો જોવા મળે છે? તો અહીંયા ખાંડનું ઉત્પાદન આપ્યું છે, આપણે જોઈએ છે કે પી છે, તો એમાં સતત વધારો જોવા મળે છે, પણ પી ઓપ્શન અહીંયા આપેલો નથી એટલે જવાબ આવશે ડી. પછી છે, વર્ષ 2013 દરમિયાન એ એકમો દ્વારા થયેલ ઉત્પાદનની સરેરાશ આશરે કેટલી થશે? તો એ 184 થશે. પછી છે, એકમ યુ એ આપેલા વર્ષમાં કરેલ ઉત્પાદનનો બહુલક કેટલો થશે? તો આનો બહુલક છે 130 થશે. પછી અહીંયા જે આપેલું છે એની કિંમત કેટલી થાય છે? તો અહીંયા આપણે અહીંયા આપેલું છે સોલ્યુશન 8 છે, એનો રૂટ છે તો 8 અહીંયા આવશે 1/2, અને અહીંયા જે 1/3 આપેલા છે એ તો છે જ. 8 એટલે શું થાય? તો 2^3. તો આ 3 અને આ 3 આપણે કેન્સલ કરીએ છીએ તો વધશે અહીંયા 1/2. તો અહીંયા 2 અને અહીંયા 1/2 એટલે કે √2, તો જવાબ આવશે બી. પછી છે, એ 12 પરીક્ષકો રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં 24,000 ઉત્તરવાહિનીઓ તપાસે છે. તો 24 પરીક્ષકો રોજના 6 કલાક કામ કરી 36 દિવસમાં કેટલી ઉત્તરવાહિનીઓ તપાસ છે? તો જવાબ આવશે 36,000. આનો જે સૂત્ર છે એ આ રીતે અહીંયા તમે કરી શકો છો, m1d1h1 = w1 = m1d1 h2 = w2. અહીંયા m એટલે માણસો, d એટલે દિવસ, h એટલે અવર એટલે કલાકો, અને w એટલે કામ. તો આ રીતે તમને જવાબ મળી જશે. પછી છે, આ નેક્સ્ટ ક્વેશ્ચન છે એનો જવાબ આવશે બીજું અને ત્રીજું. નેક્સ્ટ છે, ઉર્જા ક્ષેત્રે IPHC એટલે શું થાય છે? તો આનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી, એટલે જવાબ આવશે ઓપ્શન એ. પછી છે HVDC, તો આ જે HVDC છે અત્યારે આપણને મળ્યું નથી, આ આપણે પેન્ડિંગ રાખીએ છીએ. પછી છે ઇસરો છે, તો એની 1962માં ઇન્કોસ્પાર તરીકે આનું ગઠન થયું હતું. તો આ છે એ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી છે, DAE, આના દ્વારા આ ગઠન કરવામાં આવ્યું હતું. પછી છે, ભારત સરકારના ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ કાર્યક્રમનો હેતુ શું છે? તો એનો હેતુ છે MSME સેક્ટરને લગતો, તો એનો જવાબ આવશે ઓપ્શન એ. પછી છે, બેસલ સંમેલનનું માળખું નીચેના પૈકી કઈ બાબતને લગતું છે? તો એમાં આવશે જવાબ એ, જે કચરા છે એને લગતું છે, જોખમી કચરો હોય છે એને ફેરવવા માટે. પછી છે, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એ ફ્લુઓરીમીટર નામનું સાધન વિકસાવ્યું છે, તો એનો હેતુ શું છે? તો એનો હેતુ એવો છે કે તે પાણીમાં યુરેનિયમની માત્રાની માપણી છે એના કરવા માટે વપરાશે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પછી છે, કોલ્હાપુર CNG પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કઈ કચરો અથવા તો સામગ્રી એ વપરાય છે? તો એમાં વપરાય છે સુગર કેન વેસ્ટ, શેરડીનો કચરો. પછી છે, ભારતમાં પેટર્નની અવધિ કેટલી છે? તો એ 20 વર્ષની છે. પછી છે, સુગમ્ય ભારત અભિયાન ખાલી જગ્યા છે, તો એ વિકલાંગ લોકોને સમાન તક ઉપલબ્ધ થઈ શકે એ માટે યુનિવર્સલ એક્સેસિબિલિટી પૂરી પાડવા માટેની ઝુંબેશ છે, જવાબ આવશે ઓપ્શન ડી. પછી છે, કેન્દ્રીય આવાસ એટલે કે જે હાઉસિંગ અફેર છે તેમણે ઈ ધરતી નામની એપ વિકસાવી હતી શા માટે? તો મિલકતો છે એનું રૂપાંતરણ, અવેજીકરણ અને ફેરફારની પ્રક્રિયા છે એને ડિજિટલાઇઝ કરવા માટે, જવાબ આવશે ઈ ધરતી. પછી અહીંયા સમીકરણ છે, તો અહીંયા જવાબ આ રીતે આવશે, ઉકેલ આ સમીકરણનો ઉકેલ અહીંયા આપી દીધું છે. તો અહીંયા x = a છે અને y = 4 છે, તો આપણે અહીંયા x = a અને y = 4 લઈશું તો એની કિંમત અહીંયા આપણને 2 મળશે. પછી નેક્સ્ટ છે, અહીંયા આનો જવાબ આવશે એ આવશે 25, 18 અને 10. 25, 18 અને 10 છે આ ક્વેશ્ચનનો જવાબ અહીંયા આવશે. પછી છે, નીચેના પૈકી આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા હોય અને એનો મધ્યસ 62 હોય તો x ની કિંમત કેટલી થાય? તો x ની કિંમત છે અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં પણ 1 પણ નથી, એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. નેક્સ્ટ છે, નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી? તો આ જે ડી છે સાચું નથી, કેમ કે ગોલકની ત્રિજ્યા r હોય તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4/3πr² હોય છે, પણ અહીંયા ખાલી 4πr² આપેલું છે. પછી છે, ચક્રવૃદ્ધિ વ્યાજનો અહીંયા દાખલો આપેલો છે, તો આનો જવાબ આવશે એ આવશે 15,000. પહેલા વર્ષે જે વ્યાજ મળશે એ આપણે ગણવાનું છે, પછી બીજા વર્ષે વ્યાજ મળશે એનું આપણે વ્યાજ ગણવાનું છે, પ્લસ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે વ્યાજનું પણ વ્યાજ ગણવાનું છે. તો અહીંયા ટોટલ આવશે 15,000 જવાબ આવશે. પછી અહીંયા જવાબ આવે છે 6.66 જેટલો જવાબ આવે છે, એટલે કે આ જે ઓપ્શનમાં આપેલો છે તો એનો જવાબ આવશે ઓપ્શન ડી. પછી છે, અહીંયા જે કારની સ્પીડનું કહેલું છે, તો વાસ્તવિક ગતિના
પાંચ બાય સપ્તમાંશ જેટલી ઝડપે જો આટલું અંતર કાપતી હોય તો એ વાસ્તવિક ગતિ હોય, ગતિમાં હોય ત્યારે તે કેટલું અંતર કાપે? તો આનો જવાબ આવશે, અહીંયા આપેલો નથી એટલે જવાબ આવશે ઓપ્શન ડી. પછી કોઈ લીપ વર્ષ સોમવારે થતું હોય તો તેના છેલ્લા દિવસે કયો વાર હોય? તો એના છેલ્લા દિવસે હોય મંગળવાર. જો કોઈ લીપ વર્ષનો હોય સામાન્ય વાર હોય તો એના શરૂઆતનો દિવસ અને વર્ષના અંતનો દિવસ બંને એક જ હોય છે, પણ જ્યારે લીપ વર્ષ હોય છે તો એક દિવસ ઉમેરાઈ જાય છે. તો શરૂઆતમાં જો પહેલો દિવસ સોમવાર હોય તો એક દિવસ ઉમેરાઈને છેલ્લો દિવસ આવે મંગળવાર, એટલે જવાબ આવશે મંગળવાર. પછી અહીંયા જે નળાકારનો જે દાખલો સૂત્ર અહીંયા નળાકારનો દાખલો અહીંયા આપેલો છે, તો આપણને નળાકાર છે એનું ક્ષેત્રફળ માટેનું અને જે ગોળો છે એના ક્ષેત્રફળ માટેનું આપણને સૂત્ર અહીંયા ખબર હોવું જોઈએ. તો આનો જવાબ આપણને આવશે 8 સેમી છે આનો જવાબ આવશે, જે 169નો જવાબ છે એનું. પછી નેક્સ્ટ છે સમલંબ ચતુષ્કોણની બાજુઓના માપ માટેનો દાખલો આપેલો છે, તો એનો જવાબ આવશે 310 ચોરસ સેમી, ઓપ્શન સી. નેક્સ્ટ છે નીચેના પૈકી કયા રાજ્ય ભારતનો સૌ પ્રથમ સ્ત્રી હ્યુમોનોઇડ રોબોટ છે તેના પોલીસ દળમાં સબ ઇન્સ્પેક્ટરના દરજ્જાએ દાખલ કરેલું છે? તો એ કેરળ રાજ્ય દ્વારા આ કરવામાં આવ્યું છે. પછી જે એનજીઓ છે, એનજીઓ અને સિંગાપોરની માર્કેટિંગ એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ જીવનબિંદી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આ જે જીવનબિંદી છે એક આયોડિન પૂરક છે, એટલે જવાબ આવશે બી. પછી લોટસ એચઆર પ્રોજેક્ટ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીંયા આવશે ડી, તે શહેરી ગંદા પાણીની ટ્રીટમેન્ટ માટેના સર્વગ્રાહી અભિગમ વિકસાવવા માટેનું છે. નેક્સ્ટ છે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? તો અહીંયા એસિડ પ્રમાણે અહીંયા જોડ આપેલી છે, તો અહીંયા જે ટમેટાની જે જોડ છે આ જે જોડ છે ઓપ્શન સી છે સાચી નથી. અહીંયા આવશે સાઇટ્રિક એસિડ આવે, એટલે કે ઓપ્શન સી છે સાચો નથી, એટલે આ જોડ સાચી નથી, એટલે કે ઓપ્શન સી જવાબ સાચો છે. પછી છે નીચેના પૈકી કયા જૈવ ઇંધણ એટલે કે બાયોફ્યુલને વુડ આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો એ જવાબ છે એ, મિથેનોલ. પછી છે ડિજિટલ ચુકવણી પદ્ધતિઓમાં યુપીઆઈ, તો આપણે જે ભીમ એપ્લિકેશન છે, ભીમ છે, ફોનપે છે, એમાં જે યુપીઆઈ આપણે ઉપયોગ કરીએ છીએ એનો ફૂલ ફોર્મ શું થાય છે? એનો ફૂલ ફોર્મ થાય છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ, એટલે કે જવાબ આવશે એ. પછી છે તાજેતરમાં નિપા વાયરસ કે જે કેરળમાં સમાચારમાં હતો, તો એના નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પેલું છે તે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે, તો ઓપ્શન એ એક છે એ જ સાચો છે, એટલે જવાબ આવશે એ, ફક્ત એક. ડુક્કર અને જે ચામાચીડિયા હોય છે એ બંનેથી આ ફેલાય છે, એટલે કે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે, જવાબ આવશે એ. નેક્સ્ટ છે નીચેના પૈકી કયા રોગો જાતીય રીતે ફેલાતા રોગો છે? તો આ જે ચારે ચાર રોગો છે જાતીય રીતે ફેલાતા રોગો છે, એટલે જવાબ આવશે ડી. પછી છે માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનો ખાલી જગ્યા છે, તો આ જે આવર્તનો છે માનવ કાન માટે એટલે કે માનવ કાન છે કેટલું સાંભળી શકે છે? તો એ 20 થી લઈને 20,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકે છે, એટલે જવાબ આવશે એ. પછી છે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો અહીંયા જે સી વિધાન છે એ ખોટું છે. આ જે એન્ટી ઓક્સિડન્ટ છે એ મોલેક્યુલ્સની ઓક્સિડેશન પ્રક્રિયાને ઝડપી નહીં પરંતુ ધીમી બનાવે છે, એટલે કે આ જવાબ છે એ ખોટું છે, તો જવાબ આવશે ઓપ્શન સી. પછી છે નીચેના પૈકી કયા 7 દેશો સાથે ઓસ્ટ્રેલિયા ભારતીય મહાસાગરમાં લશ્કરી કવાયત કરી રહ્યું છે? તો એ 7 દેશો છે અહીંયા આપેલા છે ઓપ્શન એમ, આ 7 દેશો સાથે ઓસ્ટ્રેલિયા છે લશ્કરી કવાયત કરી રહ્યું છે મહાસાગરમાં, જે ભારતીય મહાસાગર છે ત્યાં. પછી છે દેના બેંક અને વિજયા બેંક સાથે વિલીનીકરણ બાદ બેંક ઓફ બરોડા ખાલી જગ્યા ક્રમની સૌથી મોટી બેંક બની છે? તો આ છે 3જા નંબરની સૌથી મોટી બેંક બની છે. પહેલા નંબરે છે એસબીઆઈ, બીજા નંબરે એચડીએફસી અને 3જા નંબરે છે બેંક ઓફ બરોડા. નેક્સ્ટ છે ઇસરો દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલા ભારતના સ્વરક્ષણ ઉપગ્રહ એમિસેટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા ઉપરના ચારે ચાર છે એ વિધાનો સાચા છે. પછી છે ભારત અને યુએસ વચ્ચે જે કરાર થયેલો હતો કોમ કાસા, તો એ સમજૂતી ખાલી જગ્યાને લગતી છે? તો એ ભારતીય ઉડ્ડયનને લગતી છે કે જે 2018માં કરવામાં આવેલી હતી. ઓસ્ટ્રેલિયાના જે રક્ષામંત્રી અને વિદેશમંત્રી છે ભારતમાં આવ્યા હતા ત્યારની વાત છે આ. પછી છે ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એ 2018માં પશુધન અને મરઘા ઉછેરની 15 નવી જાત અથવા તો ઓલાદોની નોંધણી મંજૂર કરી છે. તો ગુજરાતમાં નવી મંજૂર થયેલી બકરીની જાત કઈ છે? તો એ છે કાહમી. નેક્સ્ટ છે ભારત સરકારે સ્ત્રીઓને ખાણમાં કામ કરવા દેવા માટેના નિયમો જાહેર કર્યા છે? તો આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા જે 186મો ક્વેશ્ચન છે એમાં બી, ફક્ત એક અને બે બંને જ સાચા છે.
પછી છે રાષ્ટ્રીય મતદાર દિવસ એટલે કે નેશનલ વોટર્સ ડે, એની થીમ શું હતી? તો એની થીમ હતી નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ, ઓપ્શન બી. પછી છે નીચેના પૈકી કયા ગુજરાતના લેખકને વર્ષ 2018 માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો એ છે શરીફા વીજળીવાળાને. પછી છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા આવશે ઓપ્શન સી, 1, 2 અને 4 સાચા છે, આ ત્રીજો છે ખોટો છે. પછી છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે, તો એના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ્સ 2019ની બાબતે નીચેનામાંથી શું કયા વિધાનો સાચા છે? તો આને આપણે અત્યારે પેન્ડિંગમાં મૂકીએ છીએ. નેક્સ્ટ છે તાજેતરમાં સમાચારમાં આવેલા INS વેલા શું છે? તો એ છે ભારતીય નૌકાદળની 4th સ્કોર્પિયન વર્ગની સબમરીન છે INS વેલા. પછી છે ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ જે એક્ટ છે એ તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે? તો એના પૈકી નીચેના કયા વિધાનો સાચા છે? તો અહીંયા જે 1 અને 2 છે એ સાચા છે, ત્રીજો છે ખોટો છે. પછી છે તાજેતરમાં નીચેના પૈકી કયો દેશ સમલૈંગિક લગ્નને માન્યતા આપનારો એશિયાનો પ્રથમ દેશ બન્યો છે? તો એ દેશ છે તાઇવાન. પછી છે તાજેતરમાં ઇસરો દ્વારા સફળતાપૂર્વક તરતો મૂકવામાં આવેલ રિસાટ 2B ઉપગ્રહ નીચેના સંદર્ભે કઈ બાબતોએ તેની ઉપયોગિતા છે? તો જે રિસાટ 2B જે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં મૂક્યો હતો તો તે કેમાં ઉપયોગી થશે? તો એક તો એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એમાં ઉપયોગી થશે, અને બીજું જે કૃષિ છે એમાં ઉપયોગી થશે. એટલે જવાબ આવશે 1 અને 3, ઓપ્શન બી. નેક્સ્ટ છે તાજેતરમાં ભારતીય હવાઈ દળ દ્વારા Sukhoi 30 MKI ફાઇટર વિમાનમાંથી કરવામાં આવેલા સુપરસોનિક બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલના હવાઈ સ્વરૂપના સફળ પરીક્ષણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા જે વિધાનો આપેલા છે એ બધા વિધાનો છે સાચા છે, કે જે બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ છે એનું હાલ જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું સુખોઈ જે ફાઇટર વિમાન છે તેના દ્વારા. પછી અહીંયા રિઝનિંગના ક્વેશ્ચન આપેલા છે મેથ્સના અને રિઝનિંગના. તો અહીંયા આપણે જોઈ લઈએ કે શરૂઆતના બિંદુથી 60 મીટર ઉત્તર દિશામાં ચાલશે, પછી પોતાની જમણી બાજુ 16 મીટર, પછી પાર્થિવ પોતાની જમણી બાજુ 48 મીટર છે. તો જે પોતાના ઓરિજિન બિંદુથી કેટલું દૂર છે? તો અહીંયા આપણે સૂત્રનો યુઝ કરીશું કે અહીંયા આ 60 છે, પછી 48 કિલોમીટર પાછું નીચે આવે છે એટલે અહીંયા 12 આવશે અને અહીંયા 16 આવશે. તો આપણું સૂત્ર છે AC² બરાબર AB² પ્લસ BC² આ સૂત્ર પ્રમાણે જવાબ આવશે, એ આવશે 20 મીટર. પછી અહીંયા જે રિઝનિંગ આપેલો છે તો આનો જવાબ આવશે સી, P-N + M × Q. પછી છે 21 સપ્ટેમ્બર 1987ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હતો? તો એમાં જવાબ આવશે સોમવાર. પછી છે અમિત અને ધીરજની હાલની ઉંમરનો ગુણોત્તર 5 અને 4 આપેલો છે, 5 અને 4. પછી 6 વર્ષ પછી અમિતની ઉંમર 41 વર્ષ થશે, તો આજથી 10 વર્ષ પહેલાં ધીરજની ઉંમર કેટલી હશે? તો ધીરજની ઉંમર છે 18 વર્ષ હશે. અહીંયા તમે જોઈ શકો છો કે ગુણોત્તર 5:4 હતો, પછી અમિતની થઈ 6 વર્ષ પછી 41, તો અમિત પ્લસ 6 વર્ષ બરાબર 41. તો અહીંયા અમિતને અહીંયા આપણે શોધી શકીએ છીએ 35 થાય. તો અહીંયા ગુણોત્તર 5 અને 4 છે, તો 35 ભાગ્યા 5 કરીએ તો 7 આવે, તો અહીંયા x બરાબર આપણે 7 મૂકીએ તો 5 × 7 = 35 ને 7 × 4 = 28. તો એ રીતે 28 ઉંમર થાય, પણ અહીંયા આજથી 10 વર્ષ પહેલાં કીધું છે, તો 28માંથી 10 બાદ કરીશું તો 18 આવશે, એટલે જવાબ આવશે 18 વર્ષ. પછી નેક્સ્ટ છે જેને 7 વડે ભાંગવામાં આવતા 3 શેષ વધે તેવી તમામ 2 અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો 7 વડે ભાંગવામાં આવે તો જે 7 વડે ભાંગવામાં આવે અહીંયા આપણે લખેલી છે સંખ્યાઓ 7માં જે 14, 21, 28 બધી 98 સુધી લખેલી છે, પણ શેષ છે 3 વધે તો આ બધામાં આપણે 3 ઉમેરીશું એટલે આ સંખ્યા આટલી થશે, જેમાં 101 આપણે ગણવાની નથી. તો આ જેટલી બેકી સંખ્યાઓ છે આ બધાનો સરવાળો આપણે કરીશું તો એ 666 મળશે, એટલે જવાબ આવશે એ. તો અહીંયા આપણે મોસ્ટ ઓફ ક્વેશ્ચનોનો સોલ્યુશન મેળવી લીધું છે, જે 5 થી 6 ક્વેશ્ચન બાકી છે એ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને જે અમુક ક્વેશ્ચનો છે એની સાબિતી પણ અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક મૂકેલી છે એને તમે ઓપન કરશો, અથવા તો કમેન્ટ બોક્સમાં જે લિંક આપેલી છે તેને ઓપન કરશો તો મોસ્ટ ઓફ જે ક્વેશ્ચનો છે એની સાબિતી પણ અમે ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરેલી છે, તો તમે એ પણ જોઈ શકો છો. તો આવી જ રીતે જે ડેઇલી કરંટ અફેર છે એ મેળવવા માટે અથવા તો જે પેપર સોલ્યુશન છે મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને જો વિડીયો સારો લાગે તો એને શેર કરો. થેન્ક યુ.